आज आपणे आपणा भारतना वारसा અંતર્ગતનો પ્રકરણ 3 એનો અભ્યાસ કરશું. અવાજ આવે છે બરાબર? હાથ ઉપર કરે અવાજ આવતો હોય તો બરાબર છે. તો આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બે ચેપ્ટર આપણા પૂર્ણ કર્યા. પહેલો ભારતનો વારસો અને બીજું આપણે જોયું ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. બરાબર છે? આજે આપણે અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા અંતર્ગત અભ્યાસ કરશું આપણે શિલ્પ અને સ્થાપત્ય. બરાબર? તો આ બંને શિલ્પ અને સ્થાપત્યના વારસાના અનેક નમૂનાઓની થોડી ઘણી ચર્ચા આપણે પહેલા ચેપ્ટરની અંદર કરી ચૂક્યા હતા કે આપણી આજુબાજુના વિસ્તારોની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર ઘણી જગ્યાએ એવા બધા શિલ્પ અને સ્થાપત્યના બેન મૂન કલાકારીગરી ધરાવતા ઉદાહરણો આપણને જોવા મળે છે. શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું આપણે તાજમહેલ, એ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. બરાબર? તો એ પ્રમાણેના મહેલો, કિલ્લાઓ, વાવ, પ્રાચીન ઇમારતો ઘણી બધી આપણા મંદિર આપણા આજુબાજુના વિસ્તારમાં છે. એમાં એક મોરબીનું મણિમંદિરનું ઉદાહરણ પણ આપણે એક વાત ચર્ચા કરી હતી. તો અનેક પ્રાચીન સ્થાપત્ય વિશે આપણે અહીંયા ચર્ચા કરશું, પણ આપણે શરૂઆત કરવાની છે સિંધુ ખેડની સંસ્કૃતિથી. ત્યાંથી સ્થાપત્ય, બાંધકામ, શિલ્પકળા, નગર રચના બધું ચાલતું આવ્યું છે. તો આપણે અહીંયા ત્યારથી શરૂઆત કરવાની છે. પણ એ શરૂઆત કરતા પહેલા આપણે સમજી લઈએ કે દરેકે દરેક વારસાની જેમ આ શિલ્પ અને સ્થાપત્યના વારસામાં પણ આપણો ભારત દેશ વિશ્વના દેશો કરતાં એક આગવી ઓળખ ધરાવે છે. બરાબર છે? તો શિલ્પ અને સ્થાપત્ય એના કારણે વિશ્વમાં એક નવી ઓળખ આપણા ઇતિહાસને આપવાનું કામ આપણા સાંસ્કૃતિક વારસા થકી એમાં શિલ્પ અને સ્થાપત્યના વારસાએ ભારતને એક નવી આગવી ઓળખ અપાવી છે. પ્રાચીન સમયમાં ઘણા બધા નગરો હતા. પ્રાચીન સમયની અંદર ખોદકામ કરતા ઘણા બધા નગરો મળી આવે, જેનું આપણે અહીંયા આગળ જોવાનું છે. બરાબર? પણ એ બધા જ નગરોમાં, અલગ અલગ દેશોમાં ખોદકામ કરતા જે કંઈ નગરો મળ્યા, સભ્યતાના અવશેષો મળ્યા, એમાં આપણી જે સંસ્કૃતિ હતી સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર છે, જે સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી હતી, તો એ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો એ બીજા અન્ય સંસ્કૃતિના અવશેષો કરતાં ભવ્ય હતા, સારા હતા. એમના કરતાં એમની ઉત્કૃષ્ટતા બીજી અન્ય સંસ્કૃતિ કરતાં સારી જોવા મળતી હતી. તો આજે આપણે આપણી પ્રાચીન સભ્યતા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના એવા નગરના કેટલાક લક્ષણો જોવાના છે. પણ એ પહેલાં આપણે જોઈશું આપણા પાઠનું ટાઇટલ, શિલ્પ અને સ્થાપત્ય. સામાન્ય રીતે આપણે શિલ્પ કોને કહીએ, બે શબ્દોનો સમજ જ્યાં સુધી મગજમાં નહીં આવે ત્યાં સુધી આપણે આ પાઠને આગળ નહીં સમજી શકીએ. એટલે પહેલાં આપણે બે શબ્દોને સમજશું કે કોને શિલ્પ કહેવાય અને કોને સ્થાપત્ય કહેવાય. તો પહેલા શબ્દનો અર્થ સમજીએ, શિલ્પ. આ બહુ જ અગત્યની વાત છે. શિલ્પ કોને કહેવાય? તો આપણે અત્યાર સુધી જાણીએ છીએ બધા, ઘણા બધાને કદાચ એનો સામાન્ય અર્થ ખબર હશે કે શિલ્પ એટલે મૂર્તિ. બરાબર છે? સામાન્ય અર્થ આપણે એવું કહીએ કે શિલ્પ એટલે કે મૂર્તિ. આપણી આજુબાજુ ઘણા બધા શિલ્પો જોવા મળે છે. સામે કદાચ પથ્થરમાંથી કોઈ પણ આકાર બનાવ્યો હોય તો એને પણ આપણે શિલ્પ કહી શકીએ, કેમ કે ધ્રાંગધ્રામાં રહીએ છીએ. ધ્રાંગધરા મતલબ પથ્થરોની ધરા છે, એટલે શિલ્પ શબ્દ આપણા માટે કંઈ જો નવો નથી, આપણે એનાથી પરિચિત છીએ. કેમકે અહીંયા સ્ટોન પાર્ક આખા ચાલે છે, જ્યાં આવે પથ્થરોની અનેક મૂર્તિઓ બનાવવાનું કામકાજ અહીંયા જબરજસ્ત ચાલે છે. તો આપણે પહેલાં જોઈએ શિલ્પ શબ્દનો અર્થ, શિલ્પ કોને કહીશું. તો શિલ્પ બનાવનાર વ્યક્તિ પહેલાં તો એને કહેવાય શિલ્પી. જેમ મકાન બનાવનારને આપણે કડીઓ કહીએ, બરાબર છે, લાકડામાંથી વસ્તુ બનાવતો એને સુથાર કહીએ, લોખંડની વસ્તુ બનાવતા હોય તો આપણે એને લોહારનું નામ આપીએ. એ પ્રમાણે પથ્થરમાંથી જે કંઈ મૂર્તિ કે અન્ય વસ્તુ કંડારવાનું જે કામ કરે છે એ વ્યક્તિને કહેવાય શિલ્પી. ખાસ યાદ રાખજો, શિલ્પી. શિલ્પ બનાવવા માટે શિલ્પી ખૂબ જ અગત્યનું પાત્ર છે. બરાબર છે? શિલ્પી. તો આપણે એને પહેલાં સમજીએ કે શિલ્પ કોને કહેવાય. તો શિલ્પી જે છે શું કામ કરશે, તો એના માટે પહેલો શબ્દ છે શિલ્પ કોને કહેવાય. તો એમાં શિલ્પી એટલે કે શિલ્પ બનાવનાર જે વ્યક્તિ છે તે, એ શિલ્પી પોતાના આવડત અને કૌશલ્ય વડે
કૌશલ્ય અને આવડત, આ બે શબ્દો આપણે સમજીએ. એની આવડત, એની જે કઈ સમજદારી છે તે, અને એની જે કળા છે એની પાસે, પથ્થરોની અંદર જે નવા નવા આકારો બનાવવાની કળા એની પાસે જે છે, તો એ કળા, કૌશલ્ય અને આવડતને એ બે શસ્ત્રો દ્વારા, બે હથિયાર દ્વારા, એટલે કે છીણી અને હથોડી. હવે એ સમયે કે આધુનિક સાધનો નહોતા મળતા, એટલે આ છીણી અને હથોડી વડે આ બે વસ્તુનો ઉપયોગ કરી અને એ પથ્થરની અંદર શું કોતરશે, તો એ છીણી અને હથોડી વડે પોતાના મનના ભાવોને વિવિધ પ્રકારના મનના ભાવોને એ કોતરશે. ક્યાં કોતરશે? તો કે પથ્થર પર, લાકડું હોઈ શકે કે ધાતુ, કોઈ પણ ધાતુમાં પણ કંડારી શકે. ધાતુમાં કંડારવાની કળા એટલે શિલ્પકળા. અને આ કળાથી બનાવેલા એના નમૂના એટલે શિલ્પ. વ્યાખ્યા સમજીએ બરાબર, આ બહુ જ અગત્યની છે આ વ્યાખ્યા, કે શિલ્પ કોને કહીશું એ બહુ જ અગત્યની વ્યાખ્યા છે. આપણે તો આપણે એને સમજીએ. જો શિલ્પ કઈ રીતે તૈયાર થાય છે, સામાન્ય રીતે જોઈએ તો બનાવનાર જે વ્યક્તિ છે એને આપણે કહીએ છીએ શિલ્પ. એટલે કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડત, એનામાં જે કૌશલ્ય આવડત પડેલી છે, એ આવડતનો ઉપયોગ કરી શેના દ્વારા કરશે નિર્માણ? તો કે છીણી અને હથોડી વડે, આ બે સાધનનો ઉપયોગ કરી એ શિલ્પીના મનના ભાવો, એના મગજમાં જે કંઈ ભાવ ચાલતા હશે. સમજો કે એક પથ્થરનો ટુકડો આપ્યો હશે અને તમે 10 શિલ્પીને આપી દેશો, 10 એને અલગ અલગ રૂમની અંદર બેસાડ્યા અને એને કીધું હોય કે હવે આમાંથી તમારે જે બનાવવું એ બનાવો, તો 10 વ્યક્તિઓના મગજમાં જે વસ્તુ આવશે ને, કોઈ એમાંથી સરસ મજાનો ગોળો બનાવશે એક પથ્થરમાંથી, કોઈ કદાચ ત્રિકોણની સરસ મજાની આકૃતિ તૈયાર કરશે, કોઈ કદાચ ઉગતા સૂર્યના જેવું તૈયાર કરશે, કોઈ સરસ મજાની ભગવાનની મૂર્તિ તૈયાર કરશે, કોઈ માતાજીની મૂર્તિ તૈયાર કરશે. એ કોના ઉપર આધાર રાખશે? એ શિલ્પીના મનના ભાવો ઉપર. એ જેવું વિચારશે કે મારે આ પથ્થરમાંથી આ વસ્તુ બનાવી છે, એ મનના ભાવોને એ પથ્થર ઉપર કોતરવાનો પ્રયત્ન કરશે. એ મનના ભાવોને એ છીણી અને હથોડીનો ઉપયોગ કરી એ પથ્થર ઉપર, એને જે વસ્તુ મળી છે પથ્થર ઉપર, ક્યાંક લાકડું હોય તો લાકડા ઉપર, આપણે આજુબાજુ જોયું છે કે લાકડા ઉપર પણ ઘણી બધી મૂર્તિઓ, ઘણા બધા ચિત્રો કંડારવામાં આવે છે, તો એ લાકડા કે ક્યાંક ધાતુમાં કંડારવાની કળા, એ આખી કળાને કહેવાય શિલ્પ કળા. અને આ કળાનો ઉપયોગ કરીને એને જે કંઈ પણ નિર્માણ કર્યું એ વસ્તુને કહેવાય શિલ્પ. બરાબર છે? આ શિલ્પની આપણી વ્યાખ્યા થઈ. ફરીથી એકવાર વ્યાખ્યા આખી આખી જોઈ લઈએ. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી વડે પોતાના મનના ભાવોને ક્યાં કોતરશે? તો કે પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારવાની, કોતરવાની કળા એટલે શિલ્પકળા. બરાબર? અને આ શિલ્પકળાથી શિલ્પ તૈયાર થાય, એક એક શિલ્પ પથ્થરો તૈયાર થાય, અલગ અલગ આકૃતિઓ ધરાવતા પથ્થરો તૈયાર થશે. અને એ પથ્થરનો ઉપયોગ કરી જે બાંધકામ તૈયાર થાય એ બાંધકામને કહેવાય સ્થાપત્ય. બરાબર છે? આ બંને શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે પણ છે અલગ અલગ. શિલ્પ અને સ્થાપત્ય અલગ અલગ છે. આપણા દરેકના ગામની અંદર કદાચ નવું મંદિર નિર્માણ થતું હોય તો આપણે બધાએ જોયું હશે. બરાબર? કે ગામની બહાર થોડે દૂર કદાચ પથ્થરો મૂક્યા હશે મોટા મોટા, અને ઘણા બધા શિલ્પીઓ એ પથ્થરોને ઘડવાનું કામ કરતા હશે. આપણે મંદિરમાં જેવા થાંભલા કે બારી બારણા કે જેવા લંબચોરસ ગોળ જેવા પણ પથ્થરનો ઉપયોગ આપણે કરવાનો છે એવા પથ્થરોનું નિર્માણ એ ત્યાં બેઠા બેઠા કરતા હશે, એ પથ્થર ઘડતા હશે. પછી શું કરીએ છીએ આપણે? કે એ પથ્થરોને લાવી અને આપણે મંદિરના જે જગ્યા છે એ જગ્યા ઉપર વ્યવસ્થિત એક ઉપર એક ગોઠવીએ છીએ, અને આપણે જે પ્રમાણેનો આકાર નક્કી કરવાનો છે એવો આકાર તૈયાર કરીને સરસ મજાનું આખું મંદિર તૈયાર કરીએ છીએ. તો એ જે મંદિર તૈયાર થયું એ મંદિરને કહેવાય સ્થાપત્ય.
અને જે પથ્થરો પેલા ઘડે છે તૈયાર કરે છે દૂર એને કહેવાય શિલ્પ. ચલો તો હવે આપણે જોઈશું પ્રાચીન ભારતનું મોહેંજોદડો. મોહેંજોદડો જે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું આપણું શહેર હતું, બરાબર, જે ખોદકામ કરતા આપણને મળી આવ્યું છે. તો એ પ્રાચીન ભારતના વિવિધ સ્થળના જે આપણને અવશેષો મળ્યા હોય, જે ખૂબ જ સુંદર વ્યવસ્થિત આખા નગરો આપણને પૃથ્વી નીચેથી ખોદકામ કરતા જે મળી આવ્યા છે, એ નગરોનો વ્યવસ્થિત અભ્યાસ, એના લક્ષણોનો વ્યવસ્થિત અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે, જે આપણો આ પાઠનો મોટો પ્રશ્ન પણ છે કે મોહેંજોદડો નગરની વિશેષતાઓ વિશે માહિતી આપો. બે માર્ક્સમાં અલગ અલગ વિશેષ માહિતી પણ પૂછાય અને સંયુક્ત રીતે પાંચે પાંચ વિશેષ માહિતી છે એ સાથે પણ પૂછાઈ શકે. તો આપણે પહેલા જોઈએ મોહેંજોદડો ખોદકામ ક્યારે થયું, કોણે શરૂઆત કરી અને ક્યારે નગર આપણને મળી આવ્યું, ક્યાંથી મળી આવ્યું, એના વિશેની આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રાચીન સંસ્કૃતિ જે કંઈ અવશેષો મળ્યા એમાં બે અવશેષો સૌથી મહત્વના હતા, એક હતું હડપ્પા અને બીજું હતું મોહેંજોદડો. તેમાં પહેલા આપણે અભ્યાસ કરીએ મોહેંજોદડોની સંસ્કૃતિ વિશે. તો એમાં છે પ્રાચીન ભારતની સંસ્કૃતિનું સૌથી મોટું નગર મોહેંજોદડો, જે ઈસવીસન 1922 ની અંદર, એટલે કે આપણે જ્યારે ગુલામ હતા, અંગ્રેજોનું શાસન જ્યારે ભારતમાં ચાલતું હતું એવા સમયે ખોદકામ કરવાતી વખતે 1922 ની અંદર સર જ્હોન માર્શલ બે વ્યક્તિઓએ ખોદકામ કર્યું. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે આ બે વ્યક્તિઓએ ખોદકામ, બે અંગ્રેજ અધિકારીઓ હતા, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે નામના બે અંગ્રેજ અધિકારીઓ જે ખોદકામ કરતા પુરાતત્વવિદ હતા, એમના માર્ગદર્શન નીચે ભારતીય પુરાતત્વવિદ, આ અંગ્રેજો હતા, ભારતીય પુરાતત્વવિદ પણ હતા સાથે બે. એમના નામ હતા રખાલદાસ બેનર્જી અને દયારામ શાહ. આ બંને વ્યક્તિઓ રખાલદાસ બેનર્જી અને દયારામ શાહ બંને ભારતીય પુરાતત્વવિદો. એ અંગ્રેજોનું રાજ ચાલતું એટલે પહેલા એમના નામ છે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના, કર્નલ મેકેના વડપણ નીચે, એમના હાથ નીચે એમણે આખી સંસ્કૃતિનું ખોદકામ કરવા માટે, એમના અવશેષો શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. તો એ મોહેંજોદડોની આખી સંસ્કૃતિ મળી આવી એમાં આ ચાર વ્યક્તિનું યોગદાન ખૂબ જ મહત્વનું હતું, બરાબર છે. તો આપણે આ ચારે ચાર વ્યક્તિઓના નામ પહેલા તો યાદ રાખવા પડશે. સર જ્હોન માર્શલ, કર્નલ મેકે. ક્યારે ખોદકામ શરૂ કર્યું? તો 1922 ની અંદર. જો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અત્યારે કરવાની બેસ્ટ ટ્રીક છે, પ્રશ્ન પૂછો પોતાની જાતને જ અને પછી એના જવાબ ક્લિયર કરતા રહો એટલે આખો આપણો મોટો પ્રશ્નનો જવાબ તૈયાર થઈ જાય. તો પહેલા તો આપણે એ પ્રશ્ન કે ભાઈ મોહેંજોદડો તો ક્યારે ખોદકામ થઈ? કે 1922માં. કોણે કરી? તો કે સર જ્હોન માર્શલ, કર્નલ મેકે. ભારતીય વ્યક્તિઓ કોણ હતા? તો કે ભારતીય પુરાતત્વવિદ રખાલદાસ બેનર્જી હતા, દયારામ શાહ હતા. આ ચારે ચાર વ્યક્તિઓના સંયુક્ત સાથે મળી અને આ ભારતીય પુરાતત્વવિદોએ ખોદકામ કર્યું. તો કે ક્યાં કર્યું? તો કે સિંધ પ્રદેશના, એ વખતે તો ભારત પાકિસ્તાન, હાલ સિંધ એટલે કે પાકિસ્તાનમાં છે આ પ્રદેશ, પણ એ વખતે તો ભારતમાં હતું, બરાબર. તો એ સિંધ જે પ્રદેશ છે એ સિંધના લારખાના જિલ્લાના સિંધ પ્રદેશ લારખાના જિલ્લો અને એ જિલ્લાના મોહેંજોદડો ગામની અંદર ખાતે ખોદકામ કર્યું. ક્યાંથી મળી આવ્યા અવશેષો? તો કે સિંધ પ્રદેશના લારખાના જિલ્લાના મોહેંજોદડો ખાતે ખોદકામ કર્યું એટલે આ ચાર વ્યક્તિઓને વિશાળ નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા.
અને આ જે મોહેંજોદડો ગામ છે એનું નામ મોહેંજોદડો કેમ? તો કે મોહેંજોદડોનો અર્થ થાય છે, મોહેંજોદડોનો અર્થ છે મરેલાનો ટેકરો, બરાબર? મરેલાનો ટેકરો, આખું એક સરસ મજાનું ઋત્વિક રોશનનું મૂવી મોહેંજોદડો બની ગયું છે. એમાં છેલ્લે લાસ્ટમાં બતાવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર વિકસેલું આ મોહેંજોદડો શહેર એ જ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયું અને આખું નગર, આખી સભ્યતા જે હતી એનો વિનાશ થઈ ગયો. અને પછી વર્ષો પછી છે 1922ની અંદર એ પ્રદેશની અંદર ખોદકામ કર્યું સર જોન માર્શલ, કર્નલ મેકે, રખાલદાસ બેનર્જી અને દયારામ શાહે. ત્યારે એમના પ્રયત્નોથી એ વિશાળ નગર સભ્યતાના અવશેષો આપણને એ સિંધ પ્રદેશના લારખાના જિલ્લાના મોહેંજોદડો પ્રાંતમાંથી મળી આવ્યું, બરાબર? અને એ મોહેંજોદડોનો સ્થાનિક ભાષામાં અર્થ થાય ત્યાંથી અનેક મૃતદેહોના અવશેષો મળી આવ્યા, એટલે એનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, જ્યાંથી આપણને આપણી સિંધુ ખીણીની સંસ્કૃતિનું એક વિશિષ્ટ નગર મોહેંજોદડો આપણને મળી આવ્યું, બરાબર છે? તો આ મોહેંજોદડોની પ્રારંભિક એની પ્રસ્તાવના હતી. મોહેંજોદડોનો પ્રશ્ન જ્યારે પૂછાય તો આપણે એનું આટલું શરૂઆત પ્રસ્તાવના લખી અને પછી આપણે એની વિશેષતાઓ સમજાવવાની થાય. તો આજે આપણે આ મોહેંજોદડોના પ્રસ્તાવિકતા અને એની પાંચ વિશેષતાઓ કઈ કઈ હતી એ પાંચ વિશેષતાઓ ખાના ખાલી આપણે નામ જોઈએ અને પછી એની એક એક વિશેષતાઓ વિશે આપણે આવતીકાલે વિશેષ ચર્ચા કરશું. તો મોહેંજોદડોની વિશેષતાઓ આપણે ખાલી એના નામ આ જ યાદ રાખશું, એ કે આ મોહેંજોદડો નગરની વિશેષતાઓ કઈ કઈ હતી. તો એની વિશિષ્ટ લક્ષણ તરીકે પહેલું જ હતું એની નગર રચના, કે આ મોહેંજોદડોની નગર રચના કેવી હતી તે. બીજા નંબરનો પોઈન્ટ છે એના રસ્તાઓ, મોહેંજોદડોના રસ્તાઓ. ત્રીજું એનું વિશિષ્ટ લક્ષણ હતું ભૂગર્ભ ગટર યોજના. ચોથું હતું સ્નાનાગાર. અને પાંચમી વિશેષતા છે એની જાહેર મકાનો. બરાબર, તો આ પાંચે પાંચ વિશેષતાઓ વિશે આપણે આવતીકાલે એક એક વ્યવસ્થિત ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલા તો પાંચ આપણા મગજમાં યાદ રહેવી પડે કે મોહેંજોદડોનું જે આખું નગર મળી આવ્યું એની વિશેષતાઓ શું હતી. પહેલા એની નગર રચના જોઈશું, કેવા મકાનો હતા, ક્યાં બનાવતા, કેવડા હતા, કેટલા રૂમો હતા એ જોઈશું. એના રસ્તાઓ જોઈશું કે મોહેંજોદડો આખું જે નગર વિકસિત કર્યું એના રસ્તાઓ કેવા હતા, બરાબર છે? આપણે એના લક્ષણોનો અભ્યાસ કરશું એટલે આપણને નવાઈ લાગશે કે આટલા 5000 વર્ષ પૂર્વેના લોકોમાં નગર રચના વિશેની આટલી બધી સભાનતા હતી કે આટલી બધી ચોકસાઈથી એમણે નગરોનું આયોજન કર્યું હતું જે આપણે આજના સમયમાં પણ નથી કરી શક્યા. એટલે એવા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે આવતીકાલે કરવાનો છે. ત્યારબાદ છે એની ભૂગર્ભ ગટર યોજના. આખા નગરના દરેક ગામની અંદર ગટર યોજના હતી, એટલે બહુ વિશિષ્ટ લક્ષણ છે આ. ત્યારબાદ જાહેર સ્નાનાગાર, જેને આપણે સ્નાનાગાર એટલે શિષ્ટ શબ્દ, પ્રાચીન ગુજરાતી શબ્દ છે આપણો, આપણે જેને સ્વિમિંગ પૂલ કહીએ છીએ, તો એ વખતે પણ સ્વિમિંગ પૂલ આજથી 5000 વર્ષ પૂર્વે પણ હતા, બરાબર? તો જાહેર સ્નાનાગાર. ત્યારબાદ છે જાહેર મકાનો, એટલે કે જે બધાના લોકો ઉપયોગ કરી શકે એવા કેટલાક મકાનોનું બાંધકામ, જેમ કે આપણે જાહેર બગીચાઓ હોય છે, સરકારી હોસ્પિટલો હોય, બરાબર? તો એવા જે જાહેર મકાનો જે છે, પંચાયત હોય, તેવા કેટલાક જાહેર મકાનો એ વખતે પણ હતા. તો એવા પાંચે પાંચ વિશિષ્ટ લક્ષણો વિશે આપણે આવતીકાલે અભ્યાસ કરશું. તો આજે આપણે જોયું શિલ્પ અને સ્થાપત્યનો અર્થ, પ્રાચીન ભારતનું બાંધકામ, બરાબર, એનું પ્રાચીન ભારતના નગર રચના કેવી હતી એ ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી એ, અને ત્યારબાદ જોયું આપણું પ્રાચીન નગર મોહેંજોદડો અને એની પ્રસ્તાવના. તો આજે આટલા સુધી રાખીએ, આવતીકાલે આથી વિશેષ અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.